જળચક્ર જળચક્રના જુદા જુદા તબક્કા છે એમાંનો પ્રથમ તબક્કો એટલે પાણી અદ્રશ્ય થવાની ક્રિયા અથવા તો યુક્તિ આપણે જોઈએ છીએ કે વરસાદ પડે ત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે અને વરસાદ બંધ થતાં આ પાણીનો નિકાલ થતાની સાથે રસ્તાઓ ખેતરો મેદાન અગાશીઓ ભીના થયેલા જોવા મળે છે જે ફરી વરસાદ ન થાય તો થોડા સમયમાં સુકાઈ જતા હોય છે ભીના રસ્તા તમે જુઓ છો તો થોડા સમયમાં સુકાઈ જતા હોય છે તો આ ભીના રસ્તાઓમાંથી પાણી ક્યાં અદ્રશ્ય થતું હશે એવો આપણને પ્રશ્ન થાય છે આ ઉપરાંત પણ ભીના કપડાંને તડકામાં સુકવતા તેમાંથી પાણી અદ્રશ્ય થતું જોવા મળે છે પાણી અદ્રશ્ય થતાં કપડાં સુકાઈ જાય છે આપણે મીઠાના અગર વિશે જાણીએ છીએ કે આ મીઠાના અગર છે દરિયાના પાણીમાંથી તૈયાર કરવામાં આવે છે દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે બને છે એ જોઈ શકાય છે તેમાં પહેલાં દરિયાના પાણીને ક્યારામાં ભરવામાં આવે છે થોડા દિવસોમાં આ પાણી વરાળ બની અને હવાનો ભાગ બની જાય છે જ્યારે દરિયાના પાણીમાં ઓગળેલા ક્ષારો તેમાં પડ્યા રહે છે જે મીઠું છે અને મીઠાના અગર બનાવવા માટે પણ પાણી અદ્રશ્ય થવાની ક્રિયા જવાબદાર છે આપેલ ચિત્રમાં તમે એક સફેદ રણ જુઓ છો જે દુનિયાનું પ્રચલિત મીઠાનું રણ છે જે આપણા ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે આ રણમાં ચોમાસા દરમિયાન વરસાદનું પાણી ભરાય છે જેની વરાળ હવામાં ભળી જતાં શિયાળા અને ઉનાળામાં માત્ર મીઠાનો ભાગ જ જમીન પર જોવા મળે છે એટલે તેને સફેદ રણ કહેવામાં આવે છે જે પણ પાણી અદ્રશ્ય થવાની ક્રિયા સાથે જ સંકળાયેલું છે હવે જોઈ શકીએ છીએ તો આપણને એવો પ્રશ્ન થાય છે કે ભીના કપડાં ભીના રસ્તાઓ ભીના ખેતરો દરિયાના પાણીમાંથી મીઠું બનવાની ક્રિયા ખાબોચિયાનું પાણી અદ્રશ્ય થવાની ક્રિયા એ બધું કઈ રીતે થતું હશે કે એમાં અદ્રશ્ય થયેલું પાણી એ પાણીની બાષ્પ બને છે આમ જમીન પરના પાણીનું બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયાને પાણીનું બાષ્પીભવન કહેવામાં આવે છે આ બાષ્પીભવન માટે જરૂરી ઉર્જા પાણીને કેવી રીતે પ્રાપ્ત થાય છે તે હવે સમજીએ લઈ તેમાં સરખી માત્રામાં પાણી લેવાનું છે જેમાંની એક થાળીને સૂર્યપ્રકાશના તાપમાં અને બીજી થાળીને છાંયડામાં રાખો પંદર મિનિટ પછી બંને થાળીમાં રહેલા પાણીનું અવલોકન કરો તો અવલોકન કરતાં જણાય છે કે બંને થાળીમાં પાણી થોડા ઘણા પ્રમાણમાં ઓછું થાય છે જેમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે સૂર્યપ્રકાશમાં રહેલી થાળીમાં પાણી ઝડપથી ઓછું થાય છે જ્યારે છાંયડામાં રહેલી થાળીમાં પાણી ધીમે ઓછું થાય છે આમ સૂર્યના કિરણો મહાસાગરો નદીઓ સરોવરો તળાવો અને ભૂમિ ક્ષેત્રો સૂર્યની ઉર્જાનું ગ્રહણ કરે છે જેના ફળ સ્વરૂપે આ બધાના પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય છે અને પાણીમાં ઓગળેલા ક્ષારો રહી જાય છે પાણી અદ્રશ્ય થવા માટે સૂર્ય ઉપરાંત જવાબદાર પરિબળ પવન પણ છે એટલે કે આપેલા ચિત્રમાં તમે જોઈ શકો છો કે રાત્રિ દરમિયાન તડકો ન હોવા છતાં પણ ભીના કપડાં સુકાઈ જાય છે તેના માટે જવાબદાર પરિબળ પવન છે વનસ્પતિઓને વૃદ્ધિ અને ખોરાક બનાવવા માટે પાણીની વધુ આવશ્યકતા રહેલી હોય છે વનસ્પતિઓ પાણીની અમુક માત્રાનો ઉપયોગ ખોરાક બનાવવા માટે કરે છે જ્યારે કેટલોક જથ્થો પોતાના વિવિધ ભાગોમાં સંગ્રહ કરે છે અને બચેલા પાણીના ભાગને બાષ્પોત્સર્જનની ક્રિયાથી બાષ્પ સ્વરૂપે મુક્ત કરે છે ભીના રસ્તા ભીના કપડાં મીઠું બનવાની ક્રિયા નદીઓ સમુદ્રના પાણીનું બાષ્પીભવન વનસ્પતિ દ્વારા થતું બાષ્પોત્સર્જન આ બધી જ ક્રિયાઓ દ્વારા હવામાં ભળતું પાણી જેને પાણીની બાષ્પ કહેવાય છે જે પાણી આપણને ફરી વરસાદ સ્વરૂપે પ્રાપ્ત થાય છે